दक्षिण आफ्रिकाना जे शहर छे कैपटाउन एने विश्वनु प्रथम दुष्काळ शहर जाहेर करवामां आव्युं छे, एवा न्यूज हमणां सोशियल मीडिया उपर खासा फरता थया छे। नमस्कार, खबर छे .com परथी राजेश शाह। दर्शक मित्रों, सोशियल मीडिया प्लेटफॉर्म एवुं छे के जेनी अंदर तमने सारी पॉजिटिव के तमने डेवलपमेंटनी माहिती पण मळे, परंतु घणी वखत એવી ખોટી માહિતીઓ, ફેક ન્યૂઝ કે અફવાના સમાચારો પણ તમારી સામે આવી જતા હોય છે, તો એક એવા સમાચાર તરફ તમારું ધ્યાન દોરવું છે કે કદાચ એ સમાચાર તમે વાંચ્યા હશે કે દક્ષિણ આફ્રિકાના જે શહેર છે કેપટાઉન એને વિશ્વનું પ્રથમ દુષ્કાળ શહેર જાહેર કરવામાં આવ્યું છે, એવા ન્યૂઝ હમણાં સોશિયલ મીડિયા ઉપર ખાસ્સા ફરતા થયા છે। અને કેપટાઉનમાં પાણીની મુશ્કેલી છે, આ છે તે છે અને એનું આમ સોલ્યુશન, એવા જે ન્યૂઝ ફરતા થયા છે એ ખોટા છે। કારણ કે એ ન્યૂઝ 2018ની અંદર કેપટાઉનમાં એ જે મુશ્કેલી હતી એ વખતના ન્યૂઝ છે। કેપટાઉનમાં પાણીની બહુ જબરજસ્ત અને ગંભીર સમસ્યા હતી, પરંતુ અત્યારે કેપટાઉનમાં એવું નથી। આ જે દક્ષિણ આફ્રિકાનું મહત્ત્વનું શહેર છે એમાં કેપટાઉનમાં અત્યારે પાણીની સમસ્યાઓનું ખાસું એવું નિરાકરણ આવ્યું છે, અને જે બંધ જે ડેમ સાવ બિલકુલ ખાલી રહેતા હતા, સુકાઈ ગયેલા હતા, એ ડેમની અંદર અત્યારે 80% જેટલું પાણી છે। અને સરકારે જે પ્રતિબંધો લગાવેલા પાણીના માટે કે ભાઈ તમારે 2 મિનિટથી વધારે નહાવાનું નહીં, કે તમારે સ્વિમિંગ પૂલમાં પાણી ભરવાનું નહીં, કાર નહીં ધોવાની, કે તમારે ફુવારો નહીં ચલાવવાનો, એટલે ઘણા બધા એવા જે રિસ્ટ્રિક્શન હતા એ તંત્રએ મૂકેલા હતા, અને હવે એ રિસ્ટ્રિક્શનમાં પણ ધીમે ધીમે હળવાશ આપવામાં આવી રહી છે, એ રિસ્ટ્રિક્શનો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે। હવે આ કેવી રીતના શક્ય બન્યું એ જાણવા જેવું છે કે આ શક્ય એટલા માટે બન્યું કે લોકો આ વાત સમજ્યા કે પાણીનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે, અને લોકોએ એમની આદતોમાં ખાસો એવો બદલાવ લાવ્યા, અને એને કારણે પાણીનો પ્રોબ્લેમ ધીમે ધીમે ઘટવા લાગ્યો। બીજું કે કેપટાઉનની અંદર 2018-19માં 3-4 વર્ષ સુધી બિલકુલ વરસાદ નહોતો પડ્યો, ને આ વખતે વરસાદ પડ્યો છે એટલે પણ થોડો પાણીનું સોલ્યુશન આવ્યું છે। પરંતુ આ વાત ખાસ સમજવા જેવી છે કે આપણા દેશની અંદર પણ પાણીના માટે ઘણી વખત શોરબકોર થાય છે કે ભાઈ તમે આપણને પાણી મફતમાં મળે છે અને આપણે ઘરની અંદર પાણીનો ખાસો એવો દૂર ઉપયોગ કરીએ છીએ, તો લોકોએ આદતો બદલવાની જરૂર છે। કારણ કે પાણીની ગંભીર સમસ્યા ગમે ત્યારે પણ આવી શકે, પણ જો તમે એક નિયમિત રીતે કે અંકુશમાં પાણીનો ઉપયોગ કરશો તો કમસે કમ થોડો બચાવ થઈ શકશે। કેપટાઉનનો એક વખત એવો હતો કે પાણીનો એટલો બધો પ્રોબ્લેમ કે જળાશયો કે જે વોટર પોઈન્ટ હોય ત્યાં આગળ આર્મીને મૂકવી પડતી હતી કે કોઈ પાણી નહીં લઈ જાય, એટલી બધી ખરાબ હાલત હતી। તમને ખ્યાલ હશે કે 2018ની અંદર જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં રમવા ગઈ ત્યારે એમની એક એડવાઇઝરી આપવામાં આવી હતી કે તમારે 2 મિનિટથી વધારે સમય નહાવામાં બગાડવો નહીં। આવો તો પહેલી વખત કોઈએ સાંભળ્યું હશે કે નહાવાને માટે કોઈ એડવાઇઝરી જારી થઈ હોય। ત્યાં આગળ તમે ટોયલેટમાં જાઓ તો તમારે ફ્લશ પણ નહીં કરવાનું, રેસ્ટોરન્ટની અંદર એવું તમને પ્રોત્સાહન આપવામાં આવે કે તમારે ફ્લશ નહીં કરવાનું, એટલો બધો પાણીનો બચાવ કરવામાં આવતો। બીજું એક એની અંદર જે અત્યારે બદલાવ આવ્યો એમાં એક વૈજ્ઞાનિકોએ એવું સજેશન કરેલું હતું કે જો સૂર્યના કિરણોને કેપટાઉનની ધરતી પર ઓછા લાવવામાં આવે, ઓછા પડે, એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો પાણીનું વ્યવસ્થા થઈ શકે, અને એના માટે એમણે કેટલાક એમોનિયા કે કાર્બન ડાયોક્સાઇડના જે અમુક ગેસ છે એ છોડવામાં આવતા હતા અને એને કારણે વાદળો બનતા હતા, તો એને કારણે સૂર્યના કિરણો ધરતી પર નહોતા આવતા। મતલબમાં કહેવાનું એમ છે કે જે શહેરની અંદર એક જમાનાની અંદર પાણીનો આટલો બધો પ્રોબ્લેમ હતો ત્યાં અત્યારે થોડો ઘણો સુધારો આવ્યો છે, અને જો એ લોકો લાંબે ગાળે ધીરે ધીરે આ આદત જાળવી રાખશે તો એ પાણીની સમસ્યાથી બહાર આવી શકે છે।
तो दर्शक मित्रों, आज एक फेक न्यूज़ एवा फरे छे के कैपटाउन ने दुष्काळनुं शहर जाहेर करवामां आव्युं छे, ए न्यूज़ खोटा छे ए तमारी जानकारी माटे। तो आवी अनेक वातो साथे अमे तमने मळता रहेशुं। थैंक यू वेरी मच।